બનાસકાંઠાના છેલ્લા એક માસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને માત્ર નવેમ્બર માસમાં જ 500થી વધુ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જો કે ડીસા અને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે વાલીઓ પોતાના બાળકો માટે જોખમ લેવા માંગતા નથી. પાલનપુર અને ડીસા સહિત કાંકરેજ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે, જ્યારે થાનેરા, થરાદ, દિયોદર જેવા તાલુકા મથકો પર પણ કોરોનાનું કહેર યથાવત છે. જે પ્રકારે દિવાળીના તહેવારો અને તહેવારો બાદ પણ કોરોનાનું સંક્રમણ વધતું જાય છે, તેમ રોજના 50થી પણ વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. જો કે આંકડો સરકારી રહ્યો છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં અન્ય જગ્યાઓ પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને આ આંકડો કદાચ હજુ પણ વધુ હોય તે ચોક્કસ છે. વાત છે કોરોનાના સંક્રમણને લઈ. અત્યારે તો આરોગ્ય વિભાગની ચિંતા વધી રહી છે અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઓક્ટોબર મહિનાની કમ્પેરમાં થોડુંક વધવા પામ્યું છે. જે અઠવાડિયા નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં લગભગ 100 ટેસ્ટ કરવાથી 3-4 કેસો આવતા હતા. હાલમાં દિવાળી પહેલાંના જે વીક હતું, બીજું અઠવાડિયું, એની અંદર 5-7 કેસો પોઝિટિવ આવી રહ્યા છે. હાલમાં રોજેરોજ બનાસકાંઠા જિલ્લામાં 50ની આસપાસ કેસો નોંધાય છે, તેમાં પણ સૌથી વધારે પ્રમાણ પાલનપુર સિટી વિસ્તારમાં, ડીસા સિટી વિસ્તારમાં અને કાંકરેજ ગ્રામ્ય વિસ્તારમાં છે. તો મારી તમામ પ્રજાજન નમ્ર વિનંતી છે કે સરકારશ્રી દ્વારા જે પણ આપને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેનું ચુસ્તપણે પાલન કરો. વારંવાર સાબુથી હાથ ધોવાના છે કે સ્ટરીલનો ઉપયોગ કરવાનો છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે અને માસ્ક પહેરવાનું ફરજિયાત દરેકે કરવાનું છે. અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે અને જનતા હોસ્પિટલ પ્લસ ભણસાલ હોસ્પિટલ ખાતે પણ પૂરતા બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે. કોઈને પણ એવું સિમ્પટમ્સ જેવું લાગે, કોવિડના લક્ષણો છે, શરદી ખાવ, તાંસી, તો નજીકના કોઈપણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા સિવિલ હોસ્પિટલ ખાતે પણ રેપિડ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. એનો પ્રથમ લાભ લઈ અને તાત્કાલિક લાગે કે પોઝિટિવ છે, તાત્કાલિક દાખલ થવા જેવું દાખલ થાય અથવા તો પોતાની રોગ પ્રત્યેક શક્તિ વધારે તેવા પ્રયત્નો કરવા માટે તમામ પ્રજાજનોને સરકારશ્રી વતી અને જિલ્લા વહીવટીતંત્ર વતી હું નમ્ર અપીલ કરું છું. 23 નવેમ્બરથી ધોરણ 9 થી 12 ની શાળાઓ શરૂ થવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણયથી શાળા સંચાલકો પણ શાળાઓમાં શરૂ કરવા મજબૂર બન્યા છે. જો કે શાળા સંચાલકો પણ કબૂલી રહ્યા છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ સરકારનો નિર્ણય છે તો જો વાલીઓ સંમત થશે તો શાળાઓ પણ ગાઈડલાઈન પ્રમાણે બાળકોને અભ્યાસ કરાવશે. સરકારશ્રી દ્વારા 23મીથી સ્કૂલો શરૂ કરવા સરકાર જઈ રહી છે. બાળકોનો અભ્યાસ ન બગડે એ માટે સરકાર પણ ચિંતા કરી રહી છે. સાથે સાથે આ જે કેસોના વધારા થયા છે એના કારણે બાળકો સંક્રમિત ન બને એ માટે અમે પૂરી તકેદારી રાખી અને સ્કૂલો શરૂ કરીશું. અત્યારે હાલ પાલનપુર બનાસકાંઠાની વાત કરીએ તો પહેલાં કરતાં પણ કેસો વધતા રહ્યા છે, તો એની અંદર અમે તકેદારી રાખી અને સ્કૂલો શરૂ કરીશું. બાળકોનું જીવન અમૂલ્ય છે, બાળકો ભારતનું ભાવિ છે, ત્યારે સરકાર શાળાઓ શરૂ કરવાના નિર્ણયથી વાલીઓ પણ નારાજ છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને તેની સીધી અસર બાળકો પર થાય તે બાબતથી વાલીઓ ચિંતિત છે. વાલીઓ પોતાના બાળકોને કોરોનાના સંક્રમણ સમયમાં શાળામાં મોકલવા માંગતા નથી અને સરકારના આ નિર્ણયને ગેરવ્યાજબી ઠેરવી રહ્યા છે. અને કોરોનાનું વેક્સિન ઉપલબ્ધ બને ત્યારે જ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું જણાવી રહ્યા છે. અત્યારે જે સરકારે જે નિર્ણય લીધો છે 23 તારીખે 9, 10, 11, 12 જે સ્કૂલો ચાલુ કરવાનું એ તદ્દન ખોટો છે. અત્યારે પાલનપુર બનાસકાંઠા કે સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ એકદમ વધી રહ્યું છે, બરાબર. એ બાબતે વાલીઓ તૈયાર નથી બાળકોને સ્કૂલે મોકલવા, અને બાળકનું આરોગ્ય આપણી પહેલી જરૂરિયાત છે, બરાબર. બાળકનું આરોગ્ય સારું છે તો ગમે ત્યારે ભણવામાં તો 12મીના પછી પણ જે ભણી શકશે, પણ આરોગ્ય સારું પહેલું હોવું જોઈએ, સુખાકારી પહેલી જ હોવી જોઈએ. કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ નાગરિકો પણ ચિંતિત છે. જે પ્રકારે પાલનપુર ડીસા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે અત્યારે દિવાળીના તહેવારોમાં છૂટથી ફરતા લોકોની બેદરકારીઓ હવે સંક્રમણ વધાર્યું છે. ત્યારે જાગૃત નાગરિકો પણ અપીલ કરી રહ્યા છે કે કોરોનાના આ કાળમાં લોકો કોવિડની ગાઈડલાઈનનું પાલન કરે અને પોતાના પરિવારના વૃદ્ધો અને બાળકોની દરકાર લે. અત્યારે ગુજરાતના અંદર મહામારી ચાલી રહી છે કોરોનાની,
આખા દેશમાં ચાલુ છે, એટલે તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના બાળકો, પોતાના કુટુંબના વડીલો અને જે લોકોને ઉંમર વધારે છે એ તમામ વ્યક્તિઓને, અત્યારે શિયાળાની સિઝન પણ ચાલુ થઈ છે અને ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે, એક બાજુ કોરોનાની મહામારી વધી છે, તો તમામને નમ્ર વિનંતી અને અપીલ છે કે પોતાના બાળકોને સાચવો, પોતે જ સાચવો અને આ સંક્રમિત વધુ ન થાય તેની કાળજી રાખી. સ્કૂલો પણ ચાલુ થઈ રહી છે તો બાળકોને સ્કૂલોમાં ન મોકલો, નહિવત પ્રમાણ હોય તો તમે એ પ્રમાણેની કાળજી લો જેથી કરીને આપણે આ કોરોના સામે લડી શકીએ. અને તમે તમામ આ રીતે સામે લડશો કોરોનાના તો જ તમને જીત હાસિલ થશે, બાકી તમારા કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ થશે તો પૂરા કુટુંબને નુકસાન થશે. બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પાલનપુર અને ડીસા કોવિડ હોસ્પિટલમાં પણ દર્દીઓ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શાળાઓ શરૂ કરવાના નિર્ણયને લઈ વાલીઓ પણ ચિંતિત છે. જો કે શાળા સંચાલકો પણ મજબૂર છે, પરંતુ દિવાળીના તહેવારોમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને હવે નાગરિકોએ દરકાર લેવાની જરૂર છે.